સાહેબ સર. હા સાહેબ જી. હા કેસ લખો ને. તમારા 100 રૂપિયા સાહેબ પેટમાં દુખો છે. છોકરી આવું કે બીજા જોડે જઈને લગ્ન કર્યા ને જોજે. એમાં શું હોય તમારા મા બાપ ને વાત કરો કે મેરેજ કરી નાખજો. કઈ છોકરું તમે તમારી જે થઈ જશે જોડે શું કે. હેલો પપ્પા, હું અત્યારે હોસ્પિટલ આવ્યો છું વિજય સાથે. હા તો તમે અત્યારે દવાખાનામાં આવશો? બટ્ટાનું છોડો અત્યારે બધા પપ્પા, તમે આવો ને દવાખાને અત્યારે. લાલ દરવાજા આવી જાઓ ને. સાહેબ નો ફોન આવ. પપ્પા સાહેબ નો ફોન આવ. લાલ દરવાજા
હેલો એટલે હું શું કહું છું, તમારા દીકરી છે ને એ હું ભાઈ સંગાત આવી છે અને તે અત્યારે એમનો રિપોર્ટ કાઢ્યો તો રિપોર્ટમાં આવી છે કે તમારી જે બેટી છે ને એ પ્રેગ્નન્ટ છે. તમારી જે ઇજ્જત છે ને એ બચી જાય, કારણ કે હું એરોશન એમ ના કરી શકું, કારણ કે હું એમનું એરોશન કરું ને તો સરકાર તરફથી મારા ઉપર કેસ લાગુ થાય, મારી જે હોસ્પિટલ છે તે બધું બંધ થઈ જાય. એટલે તમે મારી સામાન્ય માણસ વિશે તમને સલાહ છે કે તમે એ બે જણના મેરેજ કરાવી દો તો તમારી ઇજ્જત વધી જાય, નકર મારે એનેથી જો આલુ ભાગના મિત્ર છે મારે કેસ કરવો પડશે આના ઉપર. હેલો, એમની કાચી ઉંમર હતી એટલે ભૂલ થઈ ગઈ એમનાથી, એટલે હવે તમે સ્વીકારી લેજો. હવે તો એની નાની ઉંમર છે એટલે એટલી ખબર ના પડે, એટલે તમારી જે કહ્યું ને વાતનું સોલ્યુશન લઈ લો, નકર તમારી ઇજ્જત અને તમારી આબરૂનું સમાજમાં કશું માન નહીં રહે. એટલે મેં શું કહું છું કે એને તમે લગ્ન કરાવી દો. હવે કઈ વાંધો નહીં, હું એ લોકોને ઘરે મોકલું છું, તમે તમારી રીતે બધું કમ્પ્લીટ કરી નાખજો. હેલો, હેલો, હેલો પપ્પા ને. હા બોલો પપ્પા. હા હું પપ્પા, જે થઈ ગયું થઈ ગયો, અમારા ઓકે ઓકે, અમે બે રાજી છીએ. હા હા તે હવે જો ના પાડી, અમે રાજી છીએ, બે જણ કરીએ કરીએ લગન બે જણ. શાંતિથી તમારો જે ભૂલ થઈ ગઈ છે તેનું નિવારણ આવી જશે. ચલો સાહેબ. સાહેબ આભાર તમારો, અમારે આજે તમે આંખો આંખો અમારી તમે ખોલી દીધી સાહેબ, થેન્ક યુ સાહેબ. એટલે કઈ વાંધો નહીં, આ તો મારું કામ છે એટલે મારે કરવું જ પડે. એટલે હવે આગળથી બીજા કોઈ નથી, તમારા ફ્રેન્ડ ને આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. ચલો નમસ્કાર મિત્રો, જો આ લોકોને તમારી સારી સલાહ મળી એટલેથી આ લોકો તો આજે ટેન્શન હતી એમાંથી એ રીતે મુક્ત થઈ ગયા. પણ જો મિત્રો તમારાથી આવી ભૂલ ના થઈ જોઈએ, કારણ કે આ એક બહુ ગંભીર બાબત છે. કારણ કે જો તમે જે છોકરા છોકરીઓ યુવાન છો તમારાથી આવી ભૂલ ના થાય એ માટે આ મનોરંજન માટે મેં વિડીયો બનાવ્યો છે. કોઈ ધર્મ વિશે અમારો કોઈ ખોટી ભાવના નથી. નમસ્કાર.